કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રકરણ 4, લાંબુ અને ટૂંકું. હવે આ પ્રકરણ સમજતા પહેલાં તમને થોડીક એની આગળની સામાન્ય વિગત વિશે માહિતી આપું કે લાંબુ અને ટૂંકું એ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગેરે માપન જે કરવાના હોય તેને આપણે અંતરમાં સમાવેશ કરીએ છીએ કે અંતર માપવાના એકમો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આ અંતર માપવા માટેના જે એકમો છે, જે એની વિગત છે, તેના માટે આપણે અલગ અલગ એકમો આપેલા છે કે અંતર માપવા માટેના એકમો કયા કયા. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે આ જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે તે માપવા માટેના એકમો છે કયા કયા? તો સેમી એટલે કે સેન્ટીમીટર, મી એટલે કે મીટર અને કિમી એટલે કે કિલોમીટર. હવે આ એકમો વિશે તમને સમજૂતી આપવાની છે. સૌ પ્રથમ હું અહીં તમને કેટલીક વિગત સમજાવું તે ધ્યાનથી સમજો. કે અહીં આપણને આપેલું છે કે લંબાઈનું ચોક્કસ માપ, શેનું માપ? લંબાઈનું ચોક્કસ માપ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? માપ પટ્ટી, જેને તમે ફૂટપટ્ટી અને સ્કેલ તરીકે ઓળખો છો, તેનો આપણે સૌ પ્રથમ ઉપયોગ કરીએ છીએ. હવે તમને એક બીજી વાત કે જે તમારી માપ પટ્ટી, જે તમારી સ્કેલ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, તેની જે ધાર, શું ધાર, એ કેવી હોય છે? સુરેખ એટલે કે સીધી હોય છે. હવે અહીં જોઈએ આપણે કે આ એક ફૂટપટ્ટી છે જે તમે બધા ઓળખો છો, તેની ધાર એટલે કે આ જે ધાર છે એ સુરેખ સીધી હોય છે, ક્યાંય ત્રાંસી કે આડાવડી કે ખાંચાવાળી હોતી નથી. હા, એ બે નંબરની વસ્તુ છે કે તમે વક્રરેખાવાળી પેલી જે આવે છે, આ આવે છે ડિઝાઇનવાળી, આમ વળાંક વળાંકવાળી એવી ફૂટપટ્ટી પસંદ કરી હોય તો પણ એના બીજી બાજુના છેડે તો એની જે ધાર છે એ કેવી હોય છે? સુરેખ એટલે કે સીધી જ હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી નાની ફૂટપટ્ટી ઉપર એક બાજુ, નાની ફૂટપટ્ટી ઉપર એક બાજુ 15 સેમી અને બીજી બાજુ 6 ઇંચ સુધીના અંકો લખેલા હોય છે. તો અહીં તમને સમજાવું કે આ એક નાની ફૂટપટ્ટી છે. આ નાની ફૂટપટ્ટીની અંદર બંને બાજુના અલગ અલગ અંકો આપેલા હોય છે માપવા માટેના. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે આ નાના અંકો આપેલા છે ઓછી જગ્યાવાળા, તેને આપણે સેમી એટલે કે સેન્ટીમીટર તરીકે ઓળખીએ છીએ. હવે એ જે નાની ફૂટપટ્ટી ઉપર કેટલા અંક હોય છે વિદ્યાર્થી મિત્રો? 1થી શરૂ કરીને 15 સુધી, સોરી 0થી શરૂ કરીને 15 સુધીના અંકો, જે આપણે 15 સેમી સુધીના અંકો તરીકે આપણે એને સમજી શકીએ છીએ. ત્યાર પછી બિલકુલ એની સામેની બાજુ જે ઇંચમાં આપણે માપ કરીએ છીએ તે આપણે અહીં 1થી 6 સુધીના અંકો આપેલા હોય છે, 6 ઇંચ સુધીનું માપ આપેલું હોય છે. બરાબર? ત્યાર પછીનો મુદ્દો છે કે મોટી માપ પટ્ટી ઉપર એક બાજુ 30 સેમી અને બીજી બાજુ 12 ઇંચ સુધીના અંકો હોય છે. તો હવે આપણે જોઈએ મોટી ફૂટપટ્ટી, મોટી સ્કેલ. તો આપણે જોઈ શકીએ છીએ કે આ એક મોટી સ્કેલ છે જેમાં એક બાજુ સેન્ટીમીટર અને ઇંચના માપ અલગ અલગ એ રીતે આપેલા હોય છે. તો એમાં ઇંચમાં કેટલે 1થી શરૂ કરીને 12 સુધી એટલે કે 1થી 12 ઇંચ સુધીનું માપ આપેલું હોય છે, જ્યારે સેન્ટીમીટરમાં 0થી શરૂ કરીને, સેન્ટીમીટરમાં ક્યાં હોય, 0થી શરૂ કરીને 30 સેમી સુધીનું માપ આપણને આપેલું હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે કોઈ પણ ફૂટ તમે ચિત્ર, પદાર્થ, વસ્તુનું માપન કરો તો તેની શરૂઆત માપનમાં હંમેશા 0થી કરવાની હોય છે. ક્યાંથી કરવાની હોય છે? 0થી કરવાની હોય છે. બરાબર?
હવે ત્યાર પછી છે કે આપણે જે 30 સેમી થી અથવા 12 ઇંચ થી વધુનું માપન કરવું હોય, વધુ લંબાઈ ધરાવતા પદાર્થનું માપન કરવું હોય તો તેનું માપન આપણે શેનાથી કરીશું વિદ્યાર્થી મિત્રો? મીટર પટ્ટીથી. શેનાથી? મીટર પટ્ટીથી. અને તેના ઉપર કેટલા અંક હોય છે? 100 સુધીના, 100 સેન્ટીમીટર, 100 સેમી સુધીના અંકો હોય છે, બરાબર. હવે પછી સૂત્ર છે કે 1 મીટર બરાબર 100 સેમી થાય. શું થાય? 1 મીટર બરાબર 100 સેમી થાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી છે 1000 મીટર બરાબર 1 કિમી થાય. 1000 મીટર બરાબર કેટલા થાય? 1 કિલોમીટર, બરાબર. હવે છે કે લંબાઈ માપવા માટેના, શું માપવાનું છે આપણે અંતરમાં? લંબાઈ. તો લંબાઈ માપવા માટેનો સૌથી નાનો એકમ કયો છે? સેન્ટીમીટર છે, જેને ટૂંકમાં તમે શું તરીકે ઓળખી શકો છો? સેમી તરીકે ઓળખી શકો છો. ત્યાર પછી લંબાઈ માપવા માટેનો બીજો એકમ કયો છે વિદ્યાર્થી મિત્રો? મીટર. હવે આ મીટરને તમે મી તરીકે લખી શકો છો અથવા ઓળખી શકો છો. ત્યાર પછી છે લંબાઈ માપવા માટેનો સૌથી મોટો એકમ. લંબાઈ માપવા માટેનો સૌથી મોટો એકમ કયો છે? કિલોમીટર, જેને ટૂંકમાં આપણે કિમી તરીકે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અંતર માપવા માટેના, તમને એમ પ્રશ્ન પૂછું કે અંતર માપવા માટેના એકમો કયા કયા છે, તો કયા કયા એકમો થયા અંતર માપવા માટેના? સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર, બરાબર. ત્યાર પછી એમ પ્રશ્ન થાય કે ભાઈ સેન્ટીમીટરને તમે ટૂંકમાં શું કહેશો? તો શું કહેવાશે ટૂંકમાં? સેમી. મીટરને ટૂંકમાં શું કહેશો? મી. જ્યારે કિલોમીટરને ટૂંકમાં શું કહેશો વિદ્યાર્થી મિત્રો? કિમી, બરાબર. આ ઉપરાંત બીજી એક વસ્તુ કે આની અંદર તમે 2 સૂત્ર વિશેની સમજૂતી મેળવ્યા. કયા કયા 2 સૂત્રો સમજ્યા હતા? કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી થાય. જ્યારે 1000 મીટર બરાબર કેટલા થાય? 1 કિમી થાય. તો તમે તમારી નોટબુકમાં અહીં સમજાવેલી આ બધી જ વિગત લખવાની છે. તેની સાથે સાથે આ 1 મીટર બરાબર 100 સેમી અને 1000 મીટર બરાબર 1 કિમી, આ બંને જે સૂત્ર મેં લખાવ્યા તે તમારે કેટલી વાર લખવાના છે વિદ્યાર્થી મિત્રો? 10 વાર તેનું લેખન કાર્ય તમારી નોટબુકમાં કરવાનું છે, બરાબર.